તોળાઈ રહેલા જોખમ વચ્ચે મોદી સરકારે ડિફેન્સ સેક્ટરના બજેટમાં પણ વધારો કર્યો. નાણામંત્રીએ 5.93 લાખ કરોડના ડિફેન્સ બજેટની જાહેરાત કરી. મોદી સરકાર ડિફેન્સ સેક્ટર પર વધુ ભાર આપી રહી છે. જે કડીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 5.93 લાખ કરોડના સંરક્ષણ બજેટની જાહેરાત કરી. આ રકમ ગયા વર્ષના સંરક્ષણ બજેટ કરતા લગભગ 13% વધુ છે. આ વખતે સંરક્ષણ બજેટમાં સરકારે નવા હથિયારોની ખરીદી, સશસ્ત્ર દળોના આધુનિકરણ, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત માળખાકીય સુવિધાઓ અને આત્મનિર્ભર ભારત પર ખૂબ ભાર મૂક્યો છે. સરકારે સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો જ્યારે છેલ્લા લગભગ 2 વર્ષથી પૂર્વ સરહદ પર ચીન સાથે મડાગાંઠ ચાલી રહી છે. ગત બજેટમાં સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 5.25 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે સરકારના કુલ બજેટના લગભગ 13.31% અને દેશના કુલ જીડીપીના 2.9% જેટલી રકમ હતી. સંરક્ષણ બજેટનો અડધો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. કોઈ પણ દેશની પાયાની જરૂરિયાત છે. ચૂંટણી સમયે વાયદાઓ તો મોટા થયા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં પણ કંઈક આવું જ બન્યું છે. કોરોના પછી દેશના આરોગ્ય ક્ષેત્રને મહત્વ મળવું જોઈએ, પરંતુ સરકારે આપ્યું નથી. એ રીતે શિક્ષણ દેશના વિકાસનો પાયો છે, પણ તેને જોઈએ એટલું મહત્વ અપાયું નથી. શિક્ષણ પાછળ 1.13 લાખ કરોડની ફાળવણી થઈ છે. આરોગ્યની વાત કરીએ તો 90,000 કરોડ જેવી રકમ નિર્ધારિત કરાઈ છે. મહત્વની વાત એ છે કે સૌથી વધુ ફાળવણી થઈ એવા 10 મંત્રાલયોમાં શિક્ષણ કે આરોગ્યનો સમાવેશ થતો નથી. આયુષ્ય મંત્રાલય માટે 3600 કરોડ ફાળવાયા છે. આરોગ્ય, શિક્ષણ, આયુષ્ય વગેરે ગણીએ તો રકમ 2.25 લાખ કરોડ કરતા થોડી વધારે થાય છે. જ્યારે રેલવે મંત્રાલય એકલાને 2.41 લાખ કરોડ ફાળવાયા છે. આરોગ્ય શિક્ષણ પાછળ જોઈએ એટલી રકમ ફાળવવામાં નથી આવી. બ્યુરો રિપોર્ટ. મોદી સરકાર દેશના ગરીબોને મફત અનાજ આપવા માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પર 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. નાણામંત્રી સીતારમણે બજેટ 2023માં જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે મફત અન્ન યોજનાને આગળ ધપાવી છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા વધુ 1 વર્ષ વધારવાનું બજેટમાં એલાન કરાયું છે. આ એલાન બાદ હવે ગરીબોને 5 કિલો અનાજની સાથે 5 કિલો વધુ અનાજ મળશે. આ યોજના આગળ પણ 1 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે 1 જાન્યુઆરીથી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમણે કહ્યું કે ફૂડ સિક્યોરિટી માટે સરકાર પોતાની પ્રતિબદ્ધતા યથાવત રાખશે. નાણામંત્રીએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે તે માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કારણે કોરોના મહામારીના સમય 80 કરોડ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. અગાઉ પણ સરકાર મફત અનાજ યોજનાની મર્યાદા વધારી ચૂકી છે, ત્યારે આગામી વર્ષે લોકસભા ચૂંટણી હોવાથી આ યોજનાને ફરી લંબાવાઈ છે. બ્યુરો રિપોર્ટ, જીએસ.